ત્રણ માસથી પણ વધુ સમય થયો અને અમદાવાદમાં શિક્ષકો ગેરહાજર છે અમદાવાદમાં ત્રણ એવા શિક્ષકો છે કે જે રજા લઈને વિદેશ જતા રહ્યાનો ખુલાસો થયો છે ત્રણ શિક્ષકો ત્રણ માસથી વધુ સમય થયો ગેરહાજર છે તપાસ દરમિયાન ત્રણેય શિક્ષકો રજા લઈને ગયા હોવાનો ખુલાસો પણ થયો છે ડીઓએ ગેરહાજર શિક્ષકો અંગે માહિતી આપી છે નેવું દિવસથી વધુ ગેરહાજર હોય તેવા અમદાવાદ શહેરની અંદર ત્રણ કર્મચારીની માહિતી મળેલી છે પરંતુ શાળા મંડળ દ્વારા તેમની રજા મંજૂર કરવામાં આવેલી છે તેવા છે હજુ સુધી એ પ્રકારના કોઈ કર્મચારીની માહિતી મળેલી નથી કે જેઓ કોઈ પણ પ્રકારની ગેરહાજર હોય તો પ્રાથમિક શિક્ષણ અધિકારીની તપાસમાં ખુલાસો થયો છે ગેરહાજર શિક્ષકો મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને નિવેદન આપ્યું અમદાવાદ ગ્રામ્યના આઠ શિક્ષકો વિદેશમાં છે બે શિક્ષકો રજા પર છે જિલ્લાના પૈકી શિક્ષક હાલ છે આ શિક્ષકો જુદા જુદા ગાળાની અંદર વિદેશ પ્રવાસે ગયેલા છે પણ અત્યારે જે શિક્ષકોની વિગતો અમે પ્રાપ્ત કરી છે નવ મહિના કરતાં વધારે હોય એવા સાત શિક્ષકો અમને પ્રાપ્ત થયેલા છે રિપોર્ટ અમે રાજ્ય સરકારમાં મોકલી આપેલો છે અમારી પાસે કેમકે જુલાઈ માસની અંદર જ અમે આ ચકાસણી કરેલી હતી અને પહેલી ઓગસ્ટે જ આ તમામ શિક્ષકોને નોટિસ આપીને એમની સામે શિસ્ત વિશે કાર્યવાહી શા માટે ન કરવી એવા ખુલાસા એમની પાસેથી પૂછેલા છે તો આપણે જોયું તે મુજબ ન માત્ર જિલ્લાઓ કે ગામડાઓ પરંતુ અમદાવાદ જેવા શહેરમાં પણ ગુરુઓ ગાયબ છે

વિદેશમાં જતા હોય એ પ્રકારની તમામ બાબતો હાલ સામે આવી રહી છે જિલ્લા શિક્ષણ અધિકારી અને તમામ જે શિક્ષણ વિભાગ છે એમના દ્વારા તપાસ હાલ કરવામાં આવી રહી છે કે આ તમામ શિક્ષકો કયા કારણોસર અને જે ભૂતિયા શિક્ષકોની વાત છે એ જનરલી ગ્રામ્ય વિસ્તારની અંદર સામે આવી રહી છે કે શિક્ષક વિદેશમાં હોય એના નામનો પગાર ચાલુ હોય ત્યાંથી પગાર ઉપડતો પણ હોય અને એની સામે અન્ય શિક્ષક ભણાવતો હોય પરંતુ શહેરી વિસ્તારમાં આનાથી અલગ પ્રકારની સ્થિતિ જોવા મળે છે શહેરી વિસ્તારમાં શિક્ષ શિક્ષકો જે રજાઓ એમને મળે છે એનો લાભ લઈને વિદેશ જતા રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને એના કારણે એક પ્રકારની બાબત એ જોવા મળે છે કે ચોપડા પર તો એ તમામ ગુરુઓ ઉપસ્થિત છે કે ભાઈ આ સરકારી ચોપડે નોંધાયેલા છે શિક્ષક છે પરંતુ તેઓ રજા પર હોવાના કારણે જે શિક્ષકોની ઘટ છે જે અત્યારે હાલ ખૂબ મોટી છે એ વધારે લંબાઈ જતી હોય છે અને એના જ કારણે જે સંચાલકો છે એમને પરેશાન થવાનો વારો આવતો હોય છે અમદાવાદની જ વાત કરવામાં આવે તો અમદાવાદના કુલ બાર શિક્ષકો એવા છે કે જેઓ નાની મોટી રજા લઈને અત્યારે હાલ વિદેશમાં ફરી રહ્યા છે અથવા તો વિદેશમાં સેટલ થઈ ચૂક્યા છે પરંતુ તેઓ રાજીનામું નથી આપતા રાજીનામું આ શિક્ષકો કેમ નથી આપતા એને લઈને પણ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે અને રાજીનામું ના આપવા બાદ બાબતની અંદર એક તર્ક એવો પણ લગાવવામાં આવી રહ્યો છે કે જે શિક્ષકો અહીંયાથી એટલે કે અહીંયા નોકરી એમની ચાલુ હોય અને આ કાયમી નોકરી છે શિક્ષક તરીકે અને વિદેશમાં જ્યારે તેઓ સેટ થવા માટે જાય છે ત્યારે એમને એક પ્રકારનો ભય એ પ્રકાર નો રહેતો હોય છે કે જો તેઓ વિદેશમાં સેટ ના થઈ શકે તો નરેન્દ્ર